સાધુના નિયમ મુજબ તરીકે થઈ ગઈ છે હવે બધા આરતી કરી અને બધા બાપુના ત્યાં અંતિષ્ટિમાં પહોંચું છું પરમ પૂજ્ય શ્રી પુરુષોત્તમ લાલજી મહારાજ કી જય પરમ પૂજ્ય શ્રી દિનબંધુ લાલજી મહારાજ આપણે બધા સાથે મળીને ભાર્ગવજી નાના છે ઉંમર નાની છે પણ અનુભવ બાપુ સાથે રહીને ખૂબ છે એમના વડીલો કાકા દાદા બધા ખૂબ એનો સાથ સગા પણ આપણે બધા સાથે સંતોએ અને ટ્રસ્ટીઓએ સાથે રહી અને દિનબંધુ દાસજી બાપુના જે અધૂરા કામ હોય અધૂરા સંકલ્પ હોય એ પૂરા કરવામાં રાખશું આજે વળી ઝટપટથી બંધ કરી અને આ મંત્ર ધામનો આ મોટું ધામ રાષ્ટ્ર લેવલનું ધામ બને એના માટે આપણે તન મન ધન ખર્ચી અને આ સનાતન ધામ મંત્રને આપણે દિનબંધુ દાસજી બાપુ અને પુરુષોત્તમ બાપુને આત્માને શાંતિ થાય એવા સાથે મળીને એક સમજી એક રસથી હું વિનંતી કરું છું કે વંથળમાં કે વંથળમાં જેટલા સેવકો હોય લાખો સેવકો છે આટલા બધાને એ બધા એક બાપના દીકરા છે માનીને સમથી રહેશું તો આપણી સંસ્થા દિન પ્રતિદિન પ્રગતિ કરશે વિશેષ સમય નહીં લેતા કોવિડ ગાઈડલાઈન નું આપણે પૂરું પાલન કરવાનું છે ત્યારે આપણે આ સંસ્થા સાથે જોડાયેલા અમારા બધાના અને આખા ભારતના માર્ગદર્શક સંત એવા પરમ પૂજ્ય વિશ્વંભર ભારતી બાપુ આજે આપણી વચ્ચે નથી કોરોના કાળમાં એ પણ બાપુની જેમ સદામ ગમન કર્યું છે ત્યારે એમના પરમ આદરણીય અને ભારતી બાપુ જેમાં આપણને દેખાય એવા પૂજ્ય બાપુ એ બિરાજમાન છે ત્યારે હું એમને વિનંતી કરીશ કે બે શબ્દ આપણને આશીર્વાદ આપશે હરિયાનંદ ભારતીજી બાપુ સંત ક્યારે મરતો નથી એમ જાણતું નથી હોતો ગુરુ છે વ્યાપક છે એટલા માટે એવું લખ્યું કે અખંડ બદલા આકાર પ્રમાણમાં રમીલેલું તત્વ શક્તિ તત્વ જેના ઉપયોગ નથી તો ભારતી બાપુ પણ અહીંયા ખૂબ એને સેવા કરી પુરુષોત્તમ લાલજી બાપુ સાથે ખૂબ સેવા કરી અને બાપુ નું પણ શરીર ભાર્ગવભાઈ ને સહન કરવાની શક્તિ આપે એના પરિવાર ને ભક્તજનોને બધાને સહન કરવાની શક્તિ આપે અને એક થઈ અને જો અને સંસ્થાનો વિકાસ કરો અને બાપુના સંકલ્પો પૂરા કરો અને ભાર્ગવભાઈ ને જય 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 જય
समर्पयामि सदगुरु परमात्मने नमः चरण कमले आराधिक्यम समर्पयामि आपणा बधा शिष्यो सेवको बापुने नमस्कार करी क्षमा याचना करी लियो प्रार्थना करी लियो गुरुर ब्रह्मा गुरुर विष्णु गुरुर देव